નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજે હું તમને એક જોરદાર વાત કહેવાનો છું જો તમે રોજ કાચી ડુંગળી ખાઓ છો તો આ વિડીયો તમે જરૂર જોજો હવે આપણે ડુંગળીની વાત કરીએ તો પ્રાચીન કાળથી ભારતમાં ડુંગળીનો ઉપયોગ થતો આવ્યો છે ભારતમાં સર્વત્ર તેનું વાવેતર થાય છે ડુંગળીના તમને ખ્યાલ હોય તો ડુંગળી બે પ્રકારની હોય છે એક છે સફેદ હોય છે અને એક લાલ હોય છે સફેદ ડુંગળી કરતાં લાલ ડુંગળી ખાવામાં મીઠી હોય છે અને ડુંગળીની અંદર કયા કયા તત્વો હોય છે એની હું તમને વાત કરું તો ડુંગળીની અંદર ફોસ્ફરસ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર સોડિયમ આયરન ક્લોરિન પ્રોટીન ચરબી અને વિટામિન્સ અને મિનરલ્સ આ બધા તત્વો ડુંગળીની અંદર હોય છે અને શિયાળામાં વાત કરીએ અત્યારે જે શિયાળાની સિઝન છે તો એમાં લીલી ડુંગળી વધારે આવતી હોય છે અને લોકો પણ એનું વધારે ખાતા હોય છે લીલી ડુંગળીના જે ગુણો છે ને એ સૂકી ડુંગળીના જેવા જ હોય છે અને ખાસ તો લીલી ડુંગળીના પાનમાં રહેલું લીલાશ ક્લોરોફિલ નામનું જે તત્વ છે એ આપણા લિવર માટે ખૂબ જ ફાયદાકારક છે હવે જો તમે કાચી ડુંગળી ખાતા હોય તો એ તમારા માટે ખૂબ જ ફાયદાની વાત છે અને રોજ આપણે એકાદ અડધી જેટલી પણ આપણે કાચી ડુંગળી આપણા ભોજનમાં આપણે રોજ એનો ઉપયોગ કરવો જોઈએ તો ડુંગળી ખાવાના એટલા બધા ફાયદા છે વધારે ન ખાવી જોઈએ ડુંગળી કોઈ પણ વસ્તુ વધારે ખાઓ તો એનું નુકસાન થાય છે પણ જો એનું માપનું એનું જો યોગ્ય માત્રામાં ખાઓ તો એના ખૂબ જ ફાયદા થાય છે એટલે આપણે જો તમારે ડુંગળી ખાવી હોય તો તમે અડધી ડુંગળી જેવું તમે ભોજનમાં તમે લઈ શકો છો તો હવે હું તમને ડુંગળી ખાવાના ફાયદા વિશે વાત કરવાનો છું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો અત્યારે આપણે જોઈએ તો બધાના ઘરમાં ડુંગળી ખાવાતી જ હોય છે અને ડુંગળી વિના તો તમને ભોજનમાં કંઈક વસ્તુ ખૂટતું હોય એવું તમને લાગતું હોય છે તો આપણે ડુંગળીનો પણ અત્યારે ઔષધ તરીકે પણ ઘણો બધો ઉપયોગ થતો હોય છે તો હવે આપણે ડુંગળીના ફાયદા વિશે આપણે વાત કરીશું તો જે લાલ આવે છે ને ડુંગળી એનામાં આયરનની માત્રા ખૂબ જ હોય છે અને એ ઠંડી ગેસ કફ તાવ અને પેટના કીડાઓને નાશ કરનારી છે ડુંગળીની તાસીર ગરમ હોય છે છતાં જમ્યા પછી પેટમાં ઠંડક આપે છે પેટના અનેક જે જંતુઓ જે નુકસાનકારક છે ને એને નાશ કરે છે અને શરદીને પણ એ દૂર કરનારી છે અને આપણા શરીરમાં ઠંડક આપે છે આપણે જાણતા હોઈએ છીએ કે ઉનાળાની જે ઋતુ હોય છે એમાં જો લૂથી બચવા માટે આપણે કાચી ડુંગળીનું આપણે સેવન કરતા હોઈએ છીએ તો એમાંથી આપણને લૂમાં ફાયદો થાય છે ઘણી વખત કાચી ડુંગળી ખાવાથી નસકોરી જો ફૂટતી હોય ને તો એ ખાવાથી નથી ફૂટતી એની સાથે સાથે આપણે વાત કરીએ તો ડુંગળી આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો કરે છે એ એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે એટલું જ નહીં ડુંગળી ખાવાના કારણે આપણું પાચનતંત્ર પણ ખૂબ જ સારું રહે છે અને કાચી ડુંગળી જો નિયમિત ખાવામાં આવે માક્ષરમાં ખાવામાં આવે તો આપણે અનેક બીમારીઓથી બચી શકાય છે હવે જો કાચી ડુંગળીમાં અનેક ગુણો રહેલા છે નિયમિત કાચી ડુંગળી તમે ખાવ ને તો હાર્ટને લગતી હૃદયને લગતી સમસ્યાથી આપણે બચી શકાય છે એટલું જ નહીં એનાથી હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ ઓછો થઈ જાય છે અમેરિકામાં ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરની વાત કરીએ તો એમણે એવું સાબિત કર્યું છે કે ડુંગળીની અંદર પચીસ પોઈન્ટ ત્રણ મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે અને એ કેલ્શિયમ આપણા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે કે જો ડુંગળીનું સેવન કરવામાં આવે ને તો એનાથી હાડકાં મજબૂત થાય છે આપણે વાત કરીએ તો કોરોનામાં આપણે સૌ રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાત કરતા હતા તો ત્યારે જ આપણા રસોડામાં રહેલી ડુંગળી એ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે કારણ કે ડુંગળીની અંદર એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી કેન્સર જેવા તત્વો મળી આવ્યા છે ઘણીવાર આપણને કોઈક એલર્જીના કારણે શ્વાસની સંબંધિત આપણને તકલીફો થાય અથવા ત્યારે લોકો અસ્થમાની બીમારી છે તેમના માટે જો ડુંગળીનું સેવન કરવામાં આવે તો એક ઔષધ સમાન ગણાય છે ડુંગળીમાં રહેલું ફ્લેવરનોઇડ્સ અસ્થમાના દર્દીઓ સરળતાથી શ્વાસ લઈ શકે તેના માટે મદદ કરે છે હવે જો આપણે ડાયાબિટીસવાળા લોકોની વાત કરીએ ને તો ડુંગળી ડાયાબિટીસવાળા લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે ડુંગળી બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે ડુંગળીમાં રહેલું સલ્ફર નામનું તત્વ શરીરમાં એન્ટી ડાયાબિટીક તરીકે કામ કરે છે હવે જો આપણે બ્લડ પ્રેશરની વાત કરીએ ને તો ડુંગળી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે ઘણી વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે તેમાંથી એક કાચી ડુંગળીનો પણ સમાવેશ છે જો તમને બ્લડ પ્રેશર છે તો તમે રોજ એક કાચી ડુંગળી ખાઈ શકો છો અને બ્લડ પ્રેશર ઘટાડવામાં તમને મદદ કરશે એટલે તમને નમ્ર વિનંતી કે તમે એકાદ જેટલી કાચી ડુંગળીનો ખોરાક સાથે ઉપયોગ કરો હવે તમને ખ્યાલ નહીં હોય તો કેન્સર સામે પણ લડવામાં ડુંગળી ફાયદાકારક છે હવે આપણે વાત કરીએ પાચનક્રિયાની વાત કરીએ તો પાચન શક્તિ સુધારવા માટે કાચી ડુંગળી ખાસ ખાવી જોઈએ પાચન શક્તિ માટે સુધારવા માટે ડુંગળીમાં ઘણા પ્રકારના ઘટકો જોવા મળ્યા છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે દરરોજ તેનું સેવન કરવાથી આ તત્વો મેળવી શકાય છે કાચી ડુંગળીના સેવનથી શરીરમાં વિટામિન સીની માત્રા વધે છે અને વિટામિન સી એ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદાકારક છે હવે જેને વાળ ખરતા હોય તો વાળ ખરવાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ડુંગળી ખૂબ જ લાભદાયી નીવડે છે જો આપણે આપણા જે સ્કાલ્પ હોય છે એના પર જો ડુંગળીનો રસ લગાવવાથી વાળ કરવાનું બંધ થાય છે આ સાથે જ માથામાં રહેલી ખોડો પણ દૂર થાય છે આજકાલ તો બજારમાં પણ ડુંગળીનું તેલ મળી રહ્યું છે હવે આપણે વાત કરીએ એનિમિયા સામે રક્ષણ આપે છે ડુંગળી કાપતા સમયે તમને ખ્યાલ હશે આપણી આંખની અંદર આંસુ આવી જાય છે તો તમને ખબર છે કેમ થાય છે તો ડુંગળીમાં રહેલા સલ્ફરને કારણે આ થાય છે તો આ સલ્ફરમાં એક તેલ રહેલું હોય છે જે એનિમિયા ઠીક કરવામાં સહાય કરે છે ખાવાનું બનાવીએ ત્યારે ડુંગળીમાં રહેલું સલ્ફર બળી જાય છે એટલા જ માટે આપણે કાચી ડુંગળી ખાવી જોઈએ હજુ આપણે વાત કરીએ તો ડુંગળી મગજ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ડુંગળી આપણા મગજને અનેક રીતે લાભદાયી છે તેમાં મળતા ઘણા પ્રકારના મિનરલ્સ મગજમાં પહોંચતા અને વાયરસને ખતમ કરે છે સાથે જ ડુંગળી મગજની કોશિકાઓને લચીલી બનાવે છે હવે જેને ઊંઘ આવતી ના હોય એના માટે તો આ ખૂબ જ ફાયદાકારક છે જે અનિંદ્રાને દૂર કરે છે તમે વાત કરું તો ડુંગળી ખાવાથી ઊંઘ સારી આવે છે ડુંગળીમાં રહેલા ક્વાઝિટીન યોગિક દર્દ અને ચિંતાને ઓછી કરે છે માટે દરરોજ કાચી ડુંગળી ખાવાથી પૂરતી અને સારી ઊંઘ મળે છે દર પંદર દિવસે આખી ડુંગળીનું અથાણું ખાવાથી સારી ઊંઘ આવે છે હવે મેં તમને વાત કરી હતી કે ડુંગળીમાં રહેલા સલ્ફરને કારણે ડુંગળી કાપવાથી આંખોમાં આંસુ આવે છે અને આ સલ્ફર દ્વારા શરીરમાં પ્રવેશે છે ત્યારે આ સલ્ફરમાં રહેલું એક તેલ એનિમિયાની બીમારીને દૂર કરે છે કાચી ડુંગળી બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે ડુંગળી બંધ થયેલી ધમનીઓને ખોલવામાં મદદ કરે છે જેના કારણે હૃદયની બીમારીઓની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે શરદી ખાંસી અને તાવમાં કાચી ડુંગળી ખૂબ જ લાભદાયક છે તમારે ફક્ત કાચી ડુંગળીનો રસ કાઢીને તેનું સેવન કરવાનું છે ડુંગળીના રસમાં તમે ગોળ કે મધ પણ મેળવી શકો છો તેને લીધે ગળામાં ખારાશ હોય તો પણ તે દૂર થઈ જાય છે ડુંગળીમાં સલ્ફરની માત્રા ખૂબ જ વધારે હોય છે તેથી કેટલાય પ્રકારના કેન્સરથી બચાવવામાં મદદ કરે છે હજુ તમને એક ફાયદાની વાત કરું તો યુરિનને લગતી બીમારીઓમાં પણ કાચી ડુંગળી ખાવાથી ઠીક થાય છે કાચી ડુંગળીમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે તેથી કબજિયાતના દર્દીઓએ ડુંગળી ખાવી જોઈએ પરંતુ જે લોકોને લિવરની સમસ્યા હોય તે લોકોએ કાચી ડુંગળી ન ખાવી જોઈએ આટલું તમે યાદ રાખજો કે જે લોકોને લિવરની સમસ્યા હોય એમને કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ નહીં તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં બાય બાય ટાટા